Hello students, first of all I wish you very good morning all of you. Baddhane suprabhat mitro. Today we are going to organizing a quiz on unit number 4, a wonderful creation. Apna online class ma aap sarve vidyarthiyo nu hardik swagat chhe. Mitro textbook adharit je apne unit bhaniye chhe એ બધા જ યુનિટનો આજે આપણો છેલ્લો દિવસ છે, કારણ કે આવતીકાલથી આપણે આપણો જે ઓનલાઈન ક્લાસ છે એ બંધ કરવાના છીએ. બીજી એક ખાસ સૂચના કે સાંજે 4 થી 4:45 આપણી પરફેક્ટ ટેન્સીસની ક્વિઝ છે, અને આજે યુનિટ નંબર 4 એટલે કે વન્ડરફુલ ક્રિએશનની ક્વિઝ છે. હજી 5 મિનિટ બાકી છે, 9:05 ક્વિઝ શરૂ થશે એટલે તમને લિંક મળી જશે. લિંક તો કદાચ બધા પાસે હશે, પણ 9:05 આ ક્વિઝ શરૂ થવાની છે. તો મિત્રો, ક્વિઝ કેવી રીતે આપવી એની પણ હું તમને ટૂંકમાં માહિતી આપી દઉં છું. થોડી જ વારમાં તમને તમારા ચેટબોક્સમાં તમને ક્વિઝ જોવા મળશે. સો ફ્રેન્ડ્સ, બી રેડી ફોર ધેટ. આઈ એમ ગોઈંગ ટુ સ્ટાર્ટ ટુડેઝ ક્વિઝ. જેટલા વિદ્યાર્થીઓ જોડાઈ ગયેલા છે, થોડી જ વારમાં આપણે આ બધા જ વિદ્યાર્થીઓનું નામ આપણે લેવાનું છે. તેના માટે તમે તૈયાર થઈ જાઓ, સો ધેટ યુ કેન કમ્પ્લીટલી નો હાઉ કેન યુ ગીવ ધ ક્વિઝ. ક્વિઝ તમે કેવી રીતે આપી શકો છો એ પણ તમને ખબર પડી જાય. ઓકે મિત્રો, તો અત્યારે જે વિદ્યાર્થીઓ ક્વિઝ આપી રહ્યા છે એના પણ આપણે નામ લેવાના છે. તો મિત્રો, થોડી જ વારમાં તમને તમારા ચેટબોક્સ ઉપર તમને ક્વિઝ જોવા મળશે. સો બી રેડી ફોર ધ ક્વિઝ. આજની જે ક્વિઝ છે એ ઓનલાઈન જે આપણો યુનિટ નંબર 4 જોયેલો હતો, યુનિટ નંબર 4ના આધારે આપણે ક્વિઝ લેવાની છે. ક્લિયર? તો થોડી જ વારમાં તમને તમારા ઓનલાઈન ચેટબોક્સમાં તમને ક્વિઝની જે લિંક જે છે એ જોવા મળશે. તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું હશે કે અહીંયા તમે ક્લિક કરશો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં, તો આજની જે ઓનલાઈન ક્વિઝ છે આવી લિંક તમને આપવામાં આવેલી છે, એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી ક્વિઝ જે છે એ ઓપન થઈ જશે. 9:05 ક્વિઝ શરૂ થશે એટલે એની અંદર જે લિંક આપવામાં આવેલી છે 10 ક્વેશ્ચન હશે યુનિટ નંબર 4ના વન્ડરફુલ ક્રિએશનના. અત્યારે તમને આ રીતનું ડેશબોર્ડમાં જોવા મળતું હશે, બરોબર? જ્યારે ક્વિઝ શરૂ થશે એટલે ઓટોમેટિકલી ક્વિઝ જે છે એ ઓપન થઈ જશે. 4 જ મિનિટ બાકી રહી છે, 4 મિનિટમાં વી આર ગોઈંગ ટુ કમ્પ્લીટલી સ્ટાર્ટ અવર ક્વિઝ. આપણે આજે આજની જે ક્વિઝ છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે આપણા વિડીયોમાં 22 જેટલા વિદ્યાર્થીઓ ઓનલાઈન છે, 12 લાઈક મળી ગઈ છે. તો બધા જ વિદ્યાર્થીઓ વિનંતી કે પ્લીઝ સબસ્ક્રાઈબ ધીસ ચેનલ, લાઈક ધીસ વિડીયો, સો ધેટ યુ કેન કમ્પ્લીટલી નો ધ વિડીયો. તમને જે હવે મિત્રો સોમવારથી એટલે કે આવતીકાલથી જ તમને ઓનલાઈન આપણા ક્લાસ બંધ થાય છે. સાંજે છેલ્લો પીરિયડ છે ક્વિઝનો, આવતીકાલથી આપણા ઓનલાઈન ક્લાસ બંધ થાય છે, પણ તમને ઓફલાઈન વિડીયો મળતા રહેશે. નવા નવા વિડીયો હું જ્યારે બનાવીશ લેંગ્વેજ ફંક્શનના, તો એ વિડીયો તમને મળતા રહેશે. ઓનલાઈન ક્લાસ બંધ કરવાનો હેતુ એવો જ છે, કારણ કે વધારેમાં વધારે વિદ્યાર્થીઓ જોડાઈ શકે નહીં, કારણ કે ઓનલાઈન સ્કૂલ શરૂ થવાની હોવાથી. ક્લિયર? તો મિત્રો, આવી રીતે ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાઈ ગયેલા છે. 9:05 તમને લિંક જોવા મળશે. અત્યારે જે વિદ્યાર્થીઓ જોડાઈ ગયેલા છે એમના આપણે એક પછી એક નામ લઈ લઈએ. રાણા કેયુર ધર્મેન્દ્રભાઈ, ગંગોત્રી હાઈસ્કૂલ સાવલી ડિસ્ટ્રિક્ટ વડોદરા, દેથડિયા ઋત્વિક, મિસ્ટર આદિત્ય રાઠોડ, ચાવડા જીત, રઘુભાઈ, જીએમડીસી હાઈસ્કૂલ નંદાણા, ત્યાર પછી અગારા ગણેશ રાણાભાઈ, દેથડિયા રોહિતભાઈ, ઓકે. ત્યાર પછી જે બીજા વિદ્યાર્થીઓ છે, નંદિની લુહાર, નંદિની સતવારા, ધર્મિષ્ઠાબેન, લલિતાબેન વસંતભાઈ, બાપોદરા પૂનમ, રામભાઈ જીએમડીસી હાઈસ્કૂલ નંદાણામાંથી, કેવ રાણા, રાઠોડ અજય, હિતેશભાઈ, ઓકે, જીકે ખાંડલા, ઉરુષબેન રાઠોડ અજય ઠાકોર, ભાવિષાબેન, રણજીતસિંહ, પીકે દેસાઈ હાઈસ્કૂલ સુરત માંથી જોડાઈ ગયેલા છે. વેલકમ યુ ઓલ ટુ ધીસ ઓનલાઈન ક્લાસ. મિત્રો, બધાનું અત્યારે તમે જો અહીંયા ક્લિક કરશો ઓનલાઈન ક્વિઝમાં, તો તમને લિંક જ ખુલશે નહીં, કારણ કે હજી 2 મિનિટની વાર છે. ચાવડા દયાબેન, ત્યાર પછી જે બીજા વિદ્યાર્થીઓ, રિંકીબેન દાદરેચા KGBV સોરડીમાંથી, અરવિંદ ખોડાભાઈ પરમાર, સીટી પીરેશ્વરી સોલંકી, ઉર્વશી કાંજીભાઈ, બારોડ ઋત્વિક, શક્તિદાન, પૂજાબેન ખાંડીવાર, ઓકે, રાઠોડ અજય, હિતેશભાઈ રાઠોડ, માધવી, નંદિની લુહાર, પટેલ નીતિન, દેથડિયા સુમિત, અશોકભાઈ, RMSA રાવડિયાવદર, ઠાકોર ભાવિષાબેન, રણજીતસિંહ, દેત્રોજા વિશાલ, રમેશભાઈ, આ બધા જ વિદ્યાર્થીઓ, કોપરાણિયા રિદ્ધિબેન ખેંગારભાઈ, ઓસ ચાવડા, દયાબેન લાખુભાઈ, મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ હેવ જોઈન્ડ અવર ટુડેઝ પીરિયડ, આપણા ક્લાસમાં જોડાઈ ગયા છે. આઈ વેલકમ યુ ઓલ. અત્યારે 24 જેટલા વિદ્યાર્થીઓ ઓનલાઈન છે, બધાનું આ લાઈવ ક્લાસમાં હાર્દિક
સ્વાગત છે. હવે મિત્રો, જે આપણે વાત કરવાની છે એ તમે યુ કેન સી હિયર કે અહીંયા જે વાત કરો આપણને આપવામાં આવેલું છે એની અંદર આજે જે ઓનલાઈન ક્વિઝ છે યુનિટ નંબર 4ની છે મિત્રો, એક જ મિનિટની વાર રહી છે. એક જ મિનિટમાં તમને તમારા ચેટબોક્સ ઉપર લિંક જોવા મળશે અને અહીંયા પણ લિંક આપેલી છે કે આજની ઓનલાઈન ક્વિઝ એના ઉપર તમે ક્વિક ક્લિક કરશો ડિસ્ક્રિપ્શનમાં તો પણ તમને તમારી જે ક્વિઝ છે એ જોવા મળશે. ઓકે મિત્રો, 9:05 પછી જ તમારી ક્વિઝ ઓપન થશે. ગોસિયા પ્રિયાંશી રમેશભાઈ, રાઠોડ માધવી, શ્રી મુક્તાબેન કન્યા વિદ્યાલય કાલાવડમાંથી જાડેજા વિશ્વાબા. તો મિત્રો, અત્યાર સુધી જે વિદ્યાર્થીઓ રેગ્યુલર જોડાયેલા છે એમને હું સર્ટિફિકેટ આપવાનો છું. તો એ જોવાનું છે જે રેગ્યુલર જોડાતા હતા એ જ વિદ્યાર્થીઓ માટે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આજની જે ઓનલાઈન ક્વિઝ છે હવે તમને તમારા ચેટબોક્સ ઉપર એ લિંક તમને જોવા મળશે. મિત્રો, એ લિંક ઓપન કરીને તમે ક્વિઝ કમ્પ્લીટલી આપી શકો છો. ચેટબોક્સ સિવાય તમને જે ડિસ્ક્રિપ્શનમાં પણ તમને આપેલી છે તમે ઓપન કરશો એટલે મિત્રો ક્વિઝ ઓપન થશે. જોઈએ છીએ, જો પહેલી વાર ઓપન ન થાય તો બીજી વાર ટ્રાય કરજો. જેવી ક્વિઝ પૂરી થાય પછી ફરીવાર તમે આપણા ઓનલાઈન ક્લાસમાં જોડાઈ જજો, સો ધેટ વી કેન કમ્પ્લીટલી નો કે તમે કેવી રીતે ક્વિઝ આપી રહ્યા છો. હજી ક્વિઝ ઓપન થઈ નથી, ક્વિઝ ઓટોમેટિકલી ઓપન થશે. 20 મિનિટનો તમને સમય આપવામાં આવશે. મિત્રો, જોઈએ છીએ હજી ક્વિઝ ઓપન થઈ છે કે નહીં. બરાબર, યુ કેન સી હિયર લગભગ એક જ મિનિટની અંદર થોડીક જ વાર છે, થોડીક જ સેકન્ડોમાં તમારે ઓકે ક્વિઝ ઓપન થઈ ગઈ છે. મિત્રો, ક્વિઝ આપતી વખતે ખાસ બાબતનું એ તમારે ધ્યાન રાખવાનું છે કે ઓનલાઈન ક્વિઝ 5 યુનિટ નંબર 4 એ વન્ડરફુલ ક્રિએશન સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ. બરાબર, ખાસ સૂચના આ છે કે ક્વિઝમાં બધી જ માહિતી અંગ્રેજી કેપિટલ અક્ષરોમાં ભરવી, કોઈ માહિતી અધૂરી હશે તો ક્વિઝનું પરિણામ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો. જે વિદ્યાર્થીઓએ ગઈ વખતે પણ આપણે એ વિદ્યાર્થીઓનું નામ ધ્યાનમાં લીધેલું હતું નહીં, બરાબર, ખાસ સૂચના એ છે કે તમારે જે ક્વિઝ તમે આપો છો બરાબર એ ક્વિઝમાં એક બાબત ખાસ એ ધ્યાનમાં રાખવાની છે કે બધી જ વસ્તુઓ છે એ અંગ્રેજી કેપિટલ અક્ષરોમાં ભરવી, અધરવાઇઝ યોર રિઝલ્ટ વિલ નોટ બી ડિક્લેર્ડ. આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની. વિદ્યાર્થીનું નામ, એના પિતાનું નામ અટક અંગ્રેજી કેપિટલ અક્ષરોમાં ભરવાનું છે, શાળાનું નામ, ગામ, તાલુકો, જિલ્લો સાથે અને મોબાઈલ નંબર, આ ચાર બાબત, આ ત્રણ બાબત તમારે ફિલઅપ કરવાની છે અને પછી તમારે જે ક્વિઝમાં પ્રશ્નો આપેલા છે એ તમારે પૂરા કરવાના છે. ક્લિયર? 10 પ્રશ્નો છે અને એક પ્રશ્નનો 5 ગુણ છે. બરાબર, એક પ્રશ્નના 5 ગુણ છે, એ બાબત ખાસ ધ્યાનમાં રાખજો. કાજલબેન મારું કહે છે ક્વિઝ ખુલતી નથી. કાજલબેન, ફરીથી તમે પ્રયત્ન કરી શકો છો. હજી એક વખત હું જે ચેટબોક્સમાં તમને ક્વિઝની લિંક આપી રહ્યો છું, હવે ક્વિઝ ખુલી ગઈ છે. બરાબર, તો એ સૂચના ખાસ ધ્યાનમાં રાખજો. ખાસ સૂચના જે મિત્રો અહીંયા હાઇલાઇટ કરેલી છે, બધી જ માહિતી યુ વિલ હેવ ટુ રાઇટ ઇન કેપિટલ, કેપિટલમાં તમારે લખવાની છે. જો તમે કેપિટલમાં નહીં લખો તો તમારી જે ક્વિઝ જે છે, તમારા ક્વિઝનું જે રિઝલ્ટ છે એ ડિક્લેર કરવામાં આવશે નહીં. જોઈએ છીએ મિત્રો કેટલા વિદ્યાર્થી અત્યારે ક્વિઝ આપે છે. ક્વિઝ વેરી ઇઝી છે, પછી ક્વિઝ તમે આપી દો પછી તમે તમારા જે ક્વિઝ કેવી લાગેલી છે એ પણ તમે લખી શકશો, તમારું ફીડબેક તમે આપી શકશો. ક્લિયર? તો આવી જ રીતે મિત્રો તમે લખી શકો છો. ઓકે, તમને થોડા દિવસો પછી ફીડબેક ફોર્મ મળી જશે. એ ફીડબેક ફોર્મની અંદર તમે તમારા જે આપણા લેક્ચર લીધેલા છે એના વિશે પણ તમારે જણાવવાનું છે. ઓકે, અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ જોડાઈ ગયેલા છે. મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ આર ગિવિંગ ધેર ક્વિઝ. ઓકે, અહીંયા જે ક્વિઝ આપવામાં આવેલી છે એની ખાસ સૂચના એ છે કે ક્વિઝમાં બધી જ માહિતી અંગ્રેજી કેપિટલ અક્ષરોમાં ભરવી, કોઈ માહિતી અધૂરી હશે તો ક્વિઝનું પરિણામ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. આ બાબત તમે ખાસ ધ્યાનમાં રાખજો. મિત્રો, હવે 10 મિનિટ જેવી થઈ ગઈ છે, 10 મિનિટ બાકી છે. 10 મિનિટમાં તમારે ક્વિઝનું જે રિઝલ્ટ છે એ મળી જશે અને એમ પછી આપણે એની વાત કરવાની છે. એક વિદ્યાર્થીએ અહીંયા ક્વિઝ આપી પણ દીધેલી છે, ખૂબ સરસ. એક વિદ્યાર્થીએ ક્વિઝ આપી પણ 2 વિદ્યાર્થીએ ક્વિઝ આપેલી છે. ઓકે, જે વિદ્યાર્થી પોતાની ક્વિઝ આપી દે એ પોતાનું નામ પણ લખી દે કે જેથી કરીને આપણે જોઈ શકાય. ઓકે, ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યારે ઓનલાઈન ક્વિઝ આપી રહ્યા છે. તમને ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે, ચેટબોક્સમાં પણ લિંક આપેલી છે, એ લિંક તમે ઓપન કરીને તમે ક્વિઝ તમારી ફિલઅપ કરી શકો છો. 10 ક્વેશ્ચન આપેલા છે. યુનિટ નંબર 4 જે હતો આપણો
એની નંબર 4 એટલે કયો? તો વન્ડરફુલ ક્રિએશન એ આપણે પૂર્ણ કરેલો છે અને એના પ્રશ્નો 10 આપેલા છે, એક પ્રશ્નના 5 ગુણ છે. તો આવી રીતે તમે ક્વિઝ આપી શકો છો. મિત્રો, અત્યારે ભલે આપણા ઓનલાઈન ક્લાસ સોમવારથી બંધ થવાના છે, પણ ભવિષ્યમાં જ્યારે સમય મળશે ત્યારે હું ઓનલાઈન ક્લાસ લઈશ. ગ્રુપમાં, વોટ્સએપ ગ્રુપમાં ખાસ જોડાયેલા રહેજો, જેથી કરીને તમને મટીરિયલ્સ છે, ક્વેશ્ચન પેપર છે, આ મટીરિયલ બધું તમને પૂરું પાડી દે. કારણ કે આવતા વીકમાં એક એવી બુક બહાર પાડવાનો છું કે જેની અંદર તમને ઇંગ્લિશની બધી જ માહિતી તમને પીડીએફ ફાઇલમાં મળી રહે. પરમાર રાહુલ, ઓકે, જે જાડેજા મયુરાજ કે છે ક્વિઝ કમ્પ્લીટ, વેલ ડન, ખૂબ સરસ. જે વિદ્યાર્થીએ ક્વિઝ કમ્પ્લીટ કરેલી છે એ પોતે તમારું ફીડબેક પણ લખી શકે છે, કેવી ક્વિઝ લાગેલી છે, ઇઝી છે કે ડિફિકલ્ટ છે, એ તમે લખી શકો છો. ક્લિયર? તો બધા મોટા ભાગના વિદ્યાર્થીઓ અત્યારે ક્વિઝ આપી રહ્યા છે ઓનલાઈન ક્લાસમાંથી. તેઓ 8 વિદ્યાર્થીઓએ અત્યાર સુધી ક્વિઝ આપી દીધેલી છે, ખૂબ સરસ. 8 સ્ટુડન્ટ્સ, 8 વિદ્યાર્થીઓએ પોતાની ક્વિઝ આપી દીધેલી છે, વેલ ડન. ઓકે મિત્રો, તમે જોઈ શકો છો કે જે આ ક્વિઝ જે છે એમાં તમારે શાળાનું નામ, વિદ્યાર્થીનું નામ અને મોબાઈલ નંબર, બધું, મોબાઈલ નંબર સિવાય જે લખવાનું છે બધું શુડ બી ઇન કેપિટલ લેટર. ધ્રુવ ખારેચિયા પણ જોડાઈ ગયેલા છે, વેલકમ. બધી જ માહિતી તમારે કેપિટલ અક્ષરોમાં જ લખવાની છે. જો કેપિટલ અક્ષરોમાં નહીં લખેલી હોય તો યોર રિઝલ્ટ વિલ નોટ બી ડિક્લેર્ડ, રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવશે નહીં. આ બાબતનું ખાસ ધ્યાન રાખજો, કારણ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત છે, બરાબર. અત્યાર સુધી આપણે છેલ્લા 30 દિવસથી, છેલ્લા 30 પીરિયડ સુધી આપણે વાત કરેલી છે. 30 પીરિયડની અંદર આપણે અલગ અલગ પ્રકારની જે ક્વિઝોનું આયોજન કરેલું છે અને એમાં તમે જોડાઈ શકો છો. ક્લિયર મિત્રો? તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પોતાનો પ્રયત્ન કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 11 જેટલા વિદ્યાર્થીઓએ ક્વિઝ આપેલી છે. પટેલ નયનભાઈ જો આપણા ક્વિઝમાં હાજર હોય તો એમને વિનંતી કે પોતે ફરીથી ક્વિઝ આપી દે, કારણ કે એમણે આ ક્વિઝમાં કેપિટલ અક્ષરોમાં લખેલું નથી. ત્યાર પછી શિલા ચમન, ચિમનભાઈ ચાવડા, એમને પણ વિનંતી કે કેપિટલ અક્ષરોમાં નથી લખેલું, એમને પણ વિનંતી કે પોતે ક્વિઝ આપી દે ફરીથી, કારણ કે કેપિટલ અક્ષરોમાં હશે 100 એન્ડ 100 તો જ અને તો જ તમારું જે રિઝલ્ટ છે અહીંયા ડિક્લેર કરવામાં આવશે. કેપિટલ અક્ષરોમાં નહીં હોય તો તમારું જે રિઝલ્ટ છે ઇટ વિલ નોટ બી ડિક્લેર્ડ, બરાબર, એ ખાસ ધ્યાનમાં રાખજો. મિત્રો, અગારા ગણેશભાઈ કહે છે ક્વિઝ કમ્પ્લીટ, વેલ ડન. ત્યાર પછી જાડેજા કિંજલબા સોલંકી ઉર્વશી એ પણ કહે છે ક્વિઝ કમ્પ્લીટ, વેલ ડન, ખૂબ સરસ. આપણે મિત્રો આ છેલ્લી ક્વિઝ ભવિષ્યમાં ક્યારેક સમય મળશે તો આપણે ક્વિઝનું આયોજન કરીશું, બરાબર. પણ અત્યારે જે આપણે ક્વિઝ આપેલી છે એમાં તમારે ખાસ બાબત એ ધ્યાનમાં રાખવાની છે કે અહીંયા ક્વિઝમાં ફરજિયાત તમારે કેપિટલ અક્ષરોમાં જ લખવાનું છે. જોઈએ છીએ કેટલા, પૂજા થાનકી, પૂજા એલ થાનકી જો પીરિયડમાં હાજર હોય તો એમને પણ વિનંતી કે કેપિટલ એ પોતાના પિતાનું પૂરું નામ લખી નાખે. પાટડિયા રવિ, ત્યાર પછી શિલા ચિમનભાઈ વિનંતી કે ફરીથી પોતાનું રિઝલ્ટ આપે, કારણ કે કેપિટલ અક્ષરોમાં લખેલું નથી એમણે. પાટડિયા રવિભાઈ તમને પણ વિનંતી કે તમે કેપિટલ અક્ષરોમાં લખો, બરાબર. સરકારી અને પાટડિયા રવિ સરકારી માધ્યમિક શાળા રાવળિયા વદર છે, નારી ચણા ક્યાંથી આવશે, બરાબર. તો હું જે વિદ્યાર્થીઓનું નામ બોલું છું એ બધા જ વિદ્યાર્થીઓ પોતાની ક્વિઝ ફરીથી આપી શકે છે, કારણ કે ધે હેવ નોટ રાઇટ રિટર્ન ધેર નેમ ઇન કેપિટલ, એમણે કેપિટલ અક્ષરોમાં પોતાનું નામ લખેલું નથી. હવે જે મિત્રો નવા જોડાયેલા છે એમને વિનંતી કે અત્યારે હું ક્વિઝની લિંક ફરીથી મોકલી રહ્યો છું, જેમને આપવાની બાકી હોય આપી દે. અને બીજી એક વાત કે ડિસ્ક્રિપ્શનમાં પણ તમને ક્વિઝની લિંક આપેલી છે. મિત્રો, હજી અમુક લગભગ 9-13 થઈ છે, એટલે આપણે જે 10 મિનિટ બાકી છે ક્વિઝ પૂર્ણ થવામાં, બરાબર. તો 10 મિનિટની અંદર પછી આપણે સોલ્યુશન કરવાનું છે, અને સોલ્યુશન કર્યા પછી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે પ્રશ્ન છે એ ટિકમાર્ક કરતાં કરતાં તમે તમારી ક્વિઝ જે છે એ સબમિટ કરી શકો છો. આવી રીતે એક પછી એક તમે ક્વિઝ આપી શકો છો. અત્યાર સુધી 33 જેટલા વિદ્યાર્થીઓ, એક 34 વિદ્યાર્થીઓએ પોતાની ક્વિઝ આપી દીધેલી છે. હું જે વિદ્યાર્થીઓના નામ બોલું છું એમને વિનંતી કે ફરીથી તે ક્વિઝ આપે. પાટડિયા રવિ હીરાભાઈ, શિલા ચિમનભાઈ, રવિ જેઠાભાઈ, શિશુ કુંજ ધાંગધ્રામાંથી, ઓકે. ત્યાર પછી પટેલ નયન, આ બધા જ વિદ્યાર્થીઓ પોતાની ક્વિઝ ફરીથી આપી શકે છે. આઈ રિક્વેસ્ટ ધેમ, બીકોઝ જો એ ક્વિઝ નહીં આપે તો એમનું જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ છે ડિક્લેર કરવામાં આવશે નહીં. પૂજાબેન, તમે ફરીથી પણ એ જ રીતે નામ લખેલું છે, ઓકે.
જે વિદ્યાર્થીએ ક્વિઝ આપેલી છે એમના નામ બોલી જઉં છું. હિરલ, હિરલબા, દિનેશસિંહ જાડેજા, બાપોદરા પૂનમ રામભાઈ, વગામસિંહ મિત, નરસિંહભાઈ, રાણા કેયુર, પ્રિન્સ રાજ, તનુભાઈ એવું કંઈક નામ છે, અગારા ગણેશ, રાજવી પટેલ, સોલંકી ઉર્વશી, જાડેજા કિંજલબા, પ્રતિક વિજયભાઈ, નીતિનભાઈ, દશરથ દસર એવું કંઈક નામ છે, ખાંડલા દ્રષ્ટિ દ્રષ્ટિ, ત્યાર પછી કિનલ, રાજેશભાઈ પરમાર, અનિરુદ્ધસિંહ, સમીરભાઈ, અનવરભાઈ મલેક, ત્યાર પછી પરમાર, રાહુલ, રામભાઈ, પૂજાએલ થાનકી, ખાંડીવાર પૂજા, હસમુખભાઈ, ભાભોર હેતલ, ધ્રુવકુમાર, સંજયભાઈ, રેશમબેન, સુરેશભાઈ, જાડેજા, નિત્રાજસિંહ, વિશ્વા, બાબુભાઈ, પ્રજાપતિ, બારોટ, ઋત્વિક, શક્તિદાન, પુંભાડિયા, પ્રતીક્ષા, જયેશભાઈ, આ બધા વિદ્યાર્થીઓએ ક્વિઝ આપેલી છે એમના નામ જે છે એ મેં ડિક્લેર કરી રહ્યો છું. પુથુવાલા અબ્દુલ કાદિર, સોલંકી રિદ્ધિ, સુખદેવભાઈ વડોલિયા, કૃપાલી ચાવડા, દયા શેખ, લેવુભાઈ ઇમરાન, પરમાર હર્ષિદ, સોલંકી તૃપ્તિ, દેથળિયા રોહિત, પરમાર રાહુલ, રામભાઈ, દેથળિયા સુમિત, ત્યાર પછી ગોંડલિયા નમસ્વીને વિનંતી કે કેપિટલ અક્ષરોમાં લખીને ફરીથી ક્વિઝ આપે, નહીંતર એમનું રિઝલ્ટ છે ડિક્લેર કરવામાં આવશે નહીં. ક્લિયર? ત્યાર પછી મારું, કાજલ, રમેશભાઈ, બીજા કેટલાક જે નામ છે, ચાવડા જીત, સત્વારા મહેક, આયુષ કિશોરભાઈ ટુંબડિયા, દેતરા વિશાલ, રમેશભાઈ, લાલોતરા ગીતા, પાર્થ, હર્ષુક મોકરિયા, દેતરા સુમિત, લુહાર, નંદિની, દેવજીભાઈ, પ્રિયાંશી, રમેશભાઈ ઘોસિયા. હવે જે વિદ્યાર્થીઓ નામ બોલું છું એમનું રિઝલ્ટ નહીં આવે, કારણ કે કેપિટલ અક્ષરોમાં આપેલી નથી. એમને વિનંતી કે કેપિટલ અક્ષરોમાં આપી દે. નિમાવત, હિત, જનકભાઈ, ભાવિશાબેન ઠાકોર અને રાઠોડ આદિત્ય, ત્રણેય વિદ્યાર્થીઓ વિનંતી કે પોતે ક્વિઝ ફરીથી આપે, કારણ કે એ વિદ્યાર્થીઓએ પોતાનું નામ કેપિટલ અક્ષરોમાં લખેલું નથી. આ સિવાય આરિફ મહેબૂબભાઈ, એમને પણ વિનંતી કેપિટલ અક્ષરોમાં લખી દે, નહીંતર એમનું જે રિઝલ્ટ છે એ ડિક્લેર કરવામાં આવશે નહીં. જે વિદ્યાર્થીઓએ ક્વિઝ આપી દીધેલી છે એમને વિનંતી કે પ્લીઝ તમે લખી શકો છો કે તમારું ફીડબેક, તમને ક્વિઝ કેવી લાગેલી છે. ઓકે, બીજી એક ખાસ વિનંતી કે આપણે સોમવારથી આપણા પિરિયડ બંધ કરવાના છે, કારણ કે હવે પછી શાળા શરૂ થવાથી પિરિયડ આવશે નહીં, પણ ઓફલાઈન વિડીયો તમને આપણી ચેનલમાં મળતા રહેશે કે જેથી કરીને તમે એમાં જોડાઈ શકશો. જોઈએ છીએ મિત્રો કેટલા વિદ્યાર્થીઓએ પોતાની ક્વિઝ છે આપી દીધેલી છે. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા રિસ્પોન્સમાં ટૂંક સમયમાં તમને બતાવશે કે હાઉ મેની સ્ટુડન્ટ્સ હેડ કમ્પ્લીટેડ. ઓકે, 59 જેટલા વિદ્યાર્થીઓએ મિત્રો, 59 સ્ટુડન્ટ્સ હેવ કમ્પ્લીટેડ ધેર ક્વિઝ. 59 જેટલા વિદ્યાર્થીઓએ પોતાની ક્વિઝ આપી દીધેલી છે. ખૂબ સરસ, ઘણા બધા વિદ્યાર્થીઓ એ જોડાઈ ગયેલા છે. એ બધા જ વિદ્યાર્થીઓને વિનંતી કે પોતે જે છે સરસ પ્રયત્ન કરી રહ્યા છે. ઓકે, પ્રિન્સ પટેલ, શૈલેષભાઈ, એમને રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવશે નહીં, કારણ કે કેપિટલ અક્ષરોમાં લખેલું નથી. ઓકે મિત્રો, તમે જોઈ શકો છો 60 જેટલા વિદ્યાર્થીઓએ, 64 સ્ટુડન્ટ્સ હેવ ગીવન ધેર ક્વિઝ. હવે મિત્રો 8 મિનિટ બાકી છે, 8 મિનિટ પછી આપણે સોલ્યુશન કરવાનું છે અને પછી તમને તમારા જે ક્વિઝ છે એનું પરિણામ મળી જશે. ઓકે મિત્રો, અત્યારે ઓનલાઈન 25 જેટલા વિદ્યાર્થીઓ જોડાયેલા છે, 66 જેટલા વિદ્યાર્થીઓ પોતાની ક્વિઝ કમ્પ્લીટ કરેલી છે. વેલ ડન, ખૂબ સરસ. બધા વિદ્યાર્થીઓ વિનંતી કે પોતે જે પોતાનું જે ક્વિઝનું જે ફીડબેક છે એ લખી શકે છે. ક્લિયર? 28 જેટલા, 30 સ્ટુડન્ટ ઓનલાઈન છે અત્યારે. ઓકે, જાડેજા વિશ્વ બાગે છે, સર નાઇસ એન્ડ ઇઝી ક્વિઝ. ચાલા શિવરાજસિંહ કહે છે, સર ક્વેરી ક્વિઝ વેરી ઇમ્પોર્ટન્ટ, વેલ ડન. નંદિની લુવાર કહે છે, ક્વિઝ વોઝ સો એમેઝિંગ. પાંડે સૃષ્ટિ કહે છે, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ પાંડે સૃષ્ટિબેન, બધાને સુપ્રભાત. અને આપણે જે અત્યારે ઓનલાઈન જે ક્વિઝ આપેલી છે એમાં ટૂંક સમયમાં, ઇન એ વેરી શોર્ટ ટાઈમ, યુ વિલ ગેટ ધ સોલ્યુશન. 69 જેટલા વિદ્યાર્થીઓએ અત્યાર સુધીમાં પોતાની ક્વિઝ કમ્પ્લીટ કરી નાખેલી છે. મિત્રો 7-8 મિનિટો બાકી છે અને 7-8 મિનિટની અંદર આપણે રિઝલ્ટ, પહેલાં સોલ્યુશન જોવાનું છે અને પછી આપણે જે રિઝલ્ટ છે એ ડિક્લેર કરવાનું છે. 71 જેટલા વિદ્યાર્થીઓ અત્યારની ક્વિઝ આપી દીધેલી છે. મિત્રો જે નવા જોડાયેલા મિત્રો છે એમને વિનંતી કે પ્લીઝ સબસ્ક્રાઈબ ધીસ ચેનલ સો દેટ યુ કેન ગેટ ધ નોટિફિકેશન ઓફ ન્યૂ વિડીયો, લાઈક માય વિડીયો. એન્ડ સાંજે જે ક્વિઝ છે, સાંજે 4 થી 4:45 જે ક્વિઝ છે, પૂર્ણ વર્તમાનકાળ અને પૂર્ણ ભૂતકાળની છે. આ વીકમાં સોમવારથી શુક્રવાર સુધીમાં આપણે 4 પીરિયડ લીધેલા છે, 4 પીરિયડ જોઈ લેવાના. એમાં જે કોઈ પણ ક્વેશ્ચન હોય એ જ ક્વેશ્ચન તમને પરીક્ષામાં પૂછાવાના છે. ઓકે, મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ હેડ ગીવન ધેર ક્વિઝ. ઘણા બધા વિદ્યાર્થીઓએ, 74 જેટલા વિદ્યાર્થીઓએ પોતાની ક્વિઝ છે
એ આપી દીધેલી છે મિત્રો. થોડા જ સમયમાં, હવે 5 જ મિનિટ બાકી રહી છે, છેલ્લી 5 મિનિટમાં તમારી જે ક્વિઝ છે એનો ટાઈમ પૂર્ણ થઈ જશે. નવા વિદ્યાર્થી જોડાયેલા હોય એને વિનંતી કે લિંક તમને ચેટબોક્સમાં પણ આપેલી છે, ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે, અને એના દ્વારા તમે ઓનલાઈન જે ક્વિઝ છે આપી શકો છો. અત્યારે 34-35 જેટલા વિદ્યાર્થીઓ જોડાઈ ગયેલા છે. આઈ વેલકમ યુ ઓલ. બધા જ વિદ્યાર્થીઓને વિનંતી કે આપણે આવતીકાલથી ઓનલાઈન પીરિયડ બંધ છે, સાંજે છેલ્લો પીરિયડ લેવાનો છે, એમાં ક્વિઝ લેવાની છે. સાંજે પણ ગ્રામરની, પૂર્ણ વર્તમાનકાળને, પૂર્ણ ભૂતકાળની આ વીકમાં આપણે ભણેલા છીએ, એના વિડીયો જોઈ લેવાના જો તમારે ટોપ 10માં આવવું હોય તો. આજે જેટલા વિદ્યાર્થીઓએ ક્વિઝ આપેલી છે, જેટલા વિદ્યાર્થીઓએ કેપિટલ અક્ષરોમાં લખેલું છે, એ બધાને પ્રમાણપત્ર ઓનલાઈન મળશે, ઈ સર્ટિફિકેટ એમને મળી જશે. ક્લિયર? તમે જોઈ શકો છો મિત્રો, 84 જેટલા વિદ્યાર્થીઓએ પોતાની ક્વિઝ છે એ કમ્પ્લીટ કરી નાખેલી છે. ખૂબ સરસ. જોઈએ છીએ હવે કયા કયા પટેલ, નિયતિ, ઈશ્વરભાઈ, એમને વિનંતી કે ફરીથી પોતાની ક્વિઝ આપી શકે છે. રવિ જેઠાભાઈ, ભાવિશાબેન ઠાકોર, કારણ કે બધા એક સ્મોલ અક્ષરોમાં લખેલું છે. મકવાણા મયુર, પ્રેમજીભાઈ, આદિત્ય, મનસુખભાઈ રાઠોડ, કેપિટલ અક્ષરોમાં ગુજરાતીમાં આપણે સૂચના આપેલી છે કે કેપિટલ અક્ષરોમાં તમારે તમારી ક્વિઝ આપવાની છે. ઇફ યુ ડોન્ટ રાઇટ યોર નેમ ઇન કેપિટલ, યોર રિઝલ્ટ વિલ બી નોટ શોન, બતાવવામાં આવશે નહીં. મિત્રો, અત્યારે 39 જેટલા વિદ્યાર્થીઓ ઓનલાઈન છે. So I request you all, please like this video, subscribe this channel so that you can get the notification of the videos જે ભવિષ્યમાં આપણે મૂકવાના છે. ભલે ઓનલાઈન ક્લાસ નથી લેવાના, પણ તમને ગ્રામરના જે ટોપિક છે એના ઓફલાઈન વિડીયો તમને મળતા રહેશે. તમે જોઈ શકો છો ક્વિઝમાં ખાસ સૂચના હતી કે બધી જ માહિતી અંગ્રેજી કેપિટલ અક્ષરોમાં ભરવાની હતી. જો તમે નહીં ભરેલી હોય તો મિત્રો તમારું રિઝલ્ટ જે છે એ ડિક્લેર નહીં થાય. વિદ્યાર્થીનું નામ, પિતાનું નામ અટક અહીંયા લખેલું છે. અંગ્રેજી કેપિટલ અક્ષરોમાં ભરવું, શાળાનું નામ, ગામ, તાલુકો, જિલ્લો સાથે મોબાઈલ નંબર, આટલી માહિતી તમારે કમ્પલસરીલી ફિલઅપ કરવાની છે. 86 સ્ટુડન્ટ્સ હેઝ ગિવન ધેર ક્વિઝ. પ્લીઝ તમે જોડાયેલા રહો, થોડી જ વારમાં, ઇન અ વેરી શોર્ટ ટાઈમ યુ વિલ ગેટ ધ સોલ્યુશન એન્ડ ધ રિઝલ્ટ ઓફ યોર ક્વિઝ. તમને સોલ્યુશન મળશે, રિઝલ્ટ મળશે. 37 સ્ટુડન્ટ્સ ઓનલાઈન છે. ઓકે, અત્યારે 90 જેટલા વિદ્યાર્થીઓએ 90 સ્ટુડન્ટ્સ ઇઝ કમ્પ્લીટેડ ધેર ક્વિઝ. થોડી જ વારમાં આપણે સોલ્યુશન જોવાનું છે. ઓકે, લખતરિયા, દ્રષ્ટિ, મનસુખભાઈ, એમને પણ વિનંતી કે કેપિટલ અક્ષરોમાં લખી દે, અધરવાઇઝ હિઝ રિઝલ્ટ વિલ નોટ બી ડિક્લેર્ડ. કારણ કે એમને વારંવાર સૂચનાઓ આપવા છતાં પણ યુ આર નોટ આન્સરિંગ યોર ક્વિઝ કમ્પ્લીટલી. બધાને વિનંતી મિત્રો કે જે સૂચનાઓ છે એ તમને આપવામાં આવેલી છે એમાં ખાસ ધ્યાન આપવું, કારણ કે અધરવાઇઝ જો તમે નહીં આપો તો ક્વિઝનું રિઝલ્ટ ડિક્લેર થશે નહીં. ક્લિયર? ત્યાર પછી જોઈએ શું કહેવા માગે છે આગળ. અહીંયા જે તમને આપવામાં આવેલી છે, તમે જો 91 સ્ટુડન્ટ્સ, 91 વિદ્યાર્થીઓએ ક્વિઝ આપેલી છે. મિત્રો, હવે 3 જ મિનિટ બાકી રહી છે. ઇન 3 મિનિટ્સ ધ ક્વિઝ વિલ બી ક્લોઝડ. 3 જ મિનિટમાં તમારી જે ક્વિઝ છે એ ક્લોઝ થઈ જશે. તો થોડી જ વારમાં તમે તમારી જે ક્વિઝ છે એ આપી શકો છો. ઇન 3 મિનિટ્સ ધ ક્વિઝ વિલ બી ક્લોઝડ. 3 જ મિનિટમાં આપણી જે ક્વિઝ છે એ બંધ થઈ જશે ઓટોમેટિકલી. કારણ કે 20-25 મિનિટ માણું જેટલા વિદ્યાર્થીઓ, 92 સ્ટુડન્ટ્સ જે વિદ્યાર્થીઓ બાકી હોય એમને વિનંતી કે ફરીથી તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવેલી છે, અહીંયા બીજી એક લિંક હું મોકલું છું, બરાબર, એમાં પણ તમે ક્વિઝ આપી શકો છો. એટલે કે જે વિદ્યાર્થી બાકી હોય એમને, એમના માટે છે, બરાબર, એ વિદ્યાર્થીઓ પોતાની ક્વિઝ આપી શકે છે, બરાબર. ઇન અ વેરી શોર્ટ ટાઈમ યુ વિલ ગેટ યોર રિઝલ્ટ. થોડી જ વારમાં તમને તમારું જે રિઝલ્ટ છે એ તમને મળી જશે. એ પહેલાં આપણે સોલ્યુશન જોવાનું છે, અને સોલ્યુશન પૂર્ણ થાય તમે જોઈ શકો છો 93 જેટલા વિદ્યાર્થીઓએ ક્વિઝ આપી દીધેલી છે, બરાબર. 2 મિનિટ બાકી રહી છે. ઇન 2 મિનિટ્સ 2 જ મિનિટમાં જે રિઝલ્ટ જે છે એ થઈ જશે, અને 2 મિનિટમાં ક્વિઝ ઓટોમેટિકલી. પ્રતિકભાઈ ધામેચા કહે છે 9:30 વાગે ટ્યુશનમાં જવાનું, નો પ્રોબ્લેમ. રિઝલ્ટ પ્રતિકભાઈ મળશે હજી 9:40 મિનિટે, બરાબર, અથવા તમે ફરીથી વિડીયો જોઈ શકશો. રિઝલ્ટ મહત્ત્વનું નથી, પણ આપણે શું ભણીએ છીએ એ મહત્ત્વનું છે. તો મિત્રો, તમે જે જોડાયેલા છો એ બધાને વિનંતી કે આપણે જે ઓનલાઈન ક્લાસમાં જે ફક્ત રિઝલ્ટમાંથી નહીં, પણ આપણે જે અત્યારે 60 પીરિયડ આજે પૂર્ણ થશે એમાં જે કંઈ પણ શીખેલા છીએ એનો ઉપયોગ તમે ભવિષ્યમાં કરવાના છો અને તમને ખૂબ જ ઉપયોગી થશે, તો એ પણ મહત્ત્વનું છે. નોટ ઓનલી ધ રિઝલ્ટ બટ ધ વર્ક, ધ વે યુ આર લર્નિંગ, કઈ રીતથી તમે ભણો છો એ પણ મહત્ત્વનું છે.
97 વિદ્યાર્થીઓ એ ક્વિઝ આપી દીધેલી છે. મિત્રો હવે થોડીક જ મિનિટોમાં આપણું જે તમે તમે જોઈ શકો છો ઓટોમેટિકલી ક્વિઝ અહીંયા એક્સેપ્ટિંગ રિસ્પોન્સ જે છે એ બંધ થઈ જશે. જોઈએ છીએ કેટલા વિદ્યાર્થીએ પોતાની ક્વિઝમાં સારામાં સારા ગુણ મેળવેલા છે અને થોડી જ વારમાં તમે આપણે સોલ્યુશન જોવાનું છે. ઓકે નંદિની લુહાર, ઓનલાઈન ટેસ્ટ ક્યારેક આપણે આયોજન કરશું નંદિનીબેન? એ તમને ગ્રુપમાં જોડેલા રહેજો, ગ્રુપમાં તમને બધી જ માહિતી મળી રહેશે. વોટ્સએપ જે ગ્રુપ છે 4, અથવા તમે તમારા શિક્ષક પાસેથી પણ લિંક મેળવી શકો છો. અને આપણી ક્વિઝ પૂરી થશે પછી તમે ફરીથી એક લિંક ખોલશો ક્વિઝની તો તમને ગ્રુપની માહિતી મળી જશે. કોઈ પણ એક ગ્રુપમાં તમે જોડાઈ શકો છો, 4 ગ્રુપ છે બરાબર. એ તમે છેક બોર્ડની પરીક્ષા સુધી જોડાઈ શકો છો. ફરીથી કહું છું, ગ્રુપની જે લિંક છે ક્વિઝ પૂરી થાય પછી ખોલશો એટલે ફરીથી તમને એમાં જોવા મળશે. ફરીથી કહું છું કે ગ્રુપની જે લિંક છે આપણી ક્વિઝ પૂરી થાય પછી તમે ગ્રુપની લિંક ખોલશો તો તમને એમાં ગ્રુપની જે લિંક છે એ જોવા મળશે. તમે ગ્રુપમાં જોડાઈ શકશો. વોટ્સએપ ગ્રુપની અંદર તમને બધા જ પ્રકારની જે માહિતી છે એ મળી રહેશે. ભલે આપણે પિરિયડો બંધ કરવાના હોય પણ આપણે વર્ચ્યુઅલી એકબીજા સાથે જોડાયેલા રહીશું થ્રુ વોટ્સએપ ગ્રુપ. ક્લિયર? તો મિત્રો અહીંયા જે છે હવે થોડીક જ સેકન્ડોમાં આપણી જે ક્વિઝ છે એ પૂરી થવાની છે બરાબર, થોડીક જ સેકન્ડો. ઓકે તમે જોઈ શકો છો નો એક્સેપ્ટિંગ રિસ્પોન્સ આવી ગયું છે. હવે અહીંયા જે આ લિંક છે તમે ઓપન કરશો હવે ક્વિઝની લિંક તો તમને ગ્રુપ 1, 2, 3 4 ગ્રુપની લિંક આપેલી છે. ફેસબુકમાં પણ તમે જોડાઈ શકો છો અને ઓનલાઈન ક્લાસના જે જૂના વિડીયોમાં જોડાઈ શકશો. એટલે એમાં કોઈ પણ ગ્રુપની લિંક તમે ઓપન કરશો બરાબર, આ પહેલી લિંક છે, આ બીજી છે, થર્ડ છે, ફોર્થ છે, એમાં તમે જેમાં જગ્યા હોય એમાં જોડાઈ શકશો. તમને જે નવા વિડીયો છે એનું નોટિફિકેશન મળી રહેશે. ક્લિયર? તો મિત્રો આ હતી આપણી આજની વાત અબાઉટ અવર ક્વિઝ. 97 જેટલા વિદ્યાર્થીઓએ કમ્પ્લીટલી પોતાની જે ક્વિઝ છે એ આપી દીધેલી છે. હવે તમને મિત્રો જોવા મળશે PDF જે આપણી ક્વિઝની હતી એ સોલ્યુશન જોવાનું છે અને સોલ્યુશન જોયા પછી આપણે વાત કરવાની છે નેક્સ્ટ. ક્લિયર? તમે જોઈ શકો છો હવે તમે પહેલા ક્વેશ્ચનનો આન્સર લખી શકો છો. તમે વાળા ફરતી હું કહું પહેલાં સોલ્યુશન કરવાનું છે. તમે ક્વેશ્ચનનો આન્સર લખી દો બધા, ત્યાર પછી આપણે સોલ્યુશન કર્યા પછી આપણે જે આપણું રિઝલ્ટ છે એ ડિક્લેર કરશું. ક્લિયર? તો યુ કેન રાઇટ યોર આન્સર ઇન ધ ચેટ બોક્સ. વોટ વિલ બી ધ આન્સર ઓફ ધ ફર્સ્ટ ક્વેશ્ચન? અત્યારે 49 જેટલા વિદ્યાર્થીઓ જોડાઈ ગયેલા છે તો 49 આન્સર આપણને મળી જવા જોઈએ. નવા વિદ્યાર્થીઓ છે એમને વિનંતી કે તમે સબસ્ક્રાઇબ પણ ચેનલ કરી શકો છો, કારણ કે તમને ચેનલ સબસ્ક્રાઇબ કરશો તો તમને જે નવા જે આપણી કોઈ ગ્રુપમાં મૂકાશે અથવા તો નવા વિડીયો મૂકાશે તમને નોટિફિકેશન મળી રહે. ક્લિયર? તો મિત્રો આપણે છેલ્લા લગભગ 30 આમ તો 14 જૂને આપણે શરૂ કરેલું હતું અને ત્યારથી આપણે આ ભણી રહ્યા છીએ બરાબર. પહેલો જે પ્રશ્ન છે એ તમે જોઈ શકો છો. યુ કેન સી હિયર ધ ફર્સ્ટ ક્વેશ્ચન. વિચ ટુ કેરેક્ટર્સ આર ટોકિંગ હિયર ઇન ધીસ યુનિટ એ વન્ડરફુલ ક્રિએશન? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. તમે તમારો આન્સર શું લખશો? વોટ વિલ બી યોર આન્સર ટુ ધીસ ક્વેશ્ચન? આ પ્રશ્નનો આન્સર તમે શું લખશો? ઓકે ઘણા બધા વિદ્યાર્થીઓએ સી જવાબ આપેલો છે તો જોઈએ છીએ વોટ વિલ બી ધ આન્સર ઓફ ધીસ ક્વેશ્ચન, આનો જવાબ શું આવશે. મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ હેઝ રિટન ધ આન્સર સી. ઓકે તો પહેલો ઓપ્શન પ્રશ્ન એવો છે, વિચ ટુ કેરેક્ટર્સ આર ટોકિંગ હિયર ઇન ધીસ યુનિટ એ વન્ડરફુલ ક્રિએશન, કે આ જે યુનિટ છે વન્ડરફુલ ક્રિએશન એમાં કયા બે પાત્ર એકબીજા સાથે વાતો કરી રહ્યા છે? તો શું આન્સર આવે એ આન્સર તમે તમારા ચેટબોક્સમાં લખી શકો છો. મિત્રો થોડીક વાર લાગશે કારણ કે હું રિઝલ્ટ તૈયાર કરું છું, ત્યાં સુધીમાં તમે આન્સર બધાનો લખી નાખો અને પછી આપણે એનું સોલ્યુશન જોઈએ. તમે ચારે ચાર ઓપ્શન કમ્પ્લીટલી જોઈ શકો છો. મિત્રો એક વાત એવી છે કે જેટલા વિદ્યાર્થીઓ ટોપ 10માં આવેલા છે બધાના સરખા ગુણ છે. ખૂબ સરસ, પહેલી વાર આવું એક રિઝલ્ટ આવી શકે છે, એટ ધ ફર્સ્ટ ટાઈમ બરાબર. ધ ઓલ ધ સ્ટુડન્ટ્સ એટ ગોટ ધ સેમ માર્ક્સ ઇન ધીસ ક્વિઝ બરાબર, સરખા ગુણ છે. ઓકે મિત્રો તમે જેવું નામ લખેલું હશે એવું જ નામ તમને તમારા જે ટોપ 10 રેન્કમાં જોવા મળશે. ક્લિયર? તો મિત્રો આવી રીતે તમે જોડાઈ શકો છો. ખૂબ સરસ પ્રયત્ન બધા જ વિદ્યાર્થીઓએ કરેલો છે.
તો બધા જ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન કે જેમણે પણ આવી રીતે મહેનત કરેલી છે. કારણ કે અત્યારે જે આપણે એક અત્યારે જે આપણે જે જોયેલું હતું કે જેની અંદર અમે જેની અંદર આપણે અત્યારે છેલ્લા 30 દિવસથી ભણીએ છીએ, 4 આપણે પિરિયડ પાઠ પૂર્ણ કરેલા છે, 5મો પાઠ અધૂરો હતો પણ શાળા શરૂ થવાના કારણે આપણે એ આપણા પિરિયડો છે એ બંધ કરવા, કારણ કે બધા જોડાઈ શકે નહીં, બરાબર, બધા એ ઓનલાઈન ક્લાસમાં જોડાઈ શકે નહીં. એટલા માટે મિત્રો, ઇન ધ વેરી ફર્સ્ટ ટાઈમ ઓલ ધ સ્ટુડન્ટ્સ ઇન ટોપ 10 હેડ ગોટ ધ સિમિલર ગુણ, સિમિલર માર્ક્સ, ક્લિયર? તો મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓએ પહેલા પ્રશ્નનો આન્સર લખેલો છે, ખૂબ સરસ. બીજી એક વાત કે જે વિદ્યાર્થીઓએ વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થવું હોય તો હવે જે ક્વિઝની લિંક એ ફરીથી ઓપન કરશે તો એમાં તમને 4-4 વોટ્સએપ ગ્રુપની લિંક જોવા મળશે. આપણા પહેલા પ્રશ્નનો આન્સર આવશે ધ લોર્ડ એન્ડ ધ એન્જેલ, કે ભગવાન અને દેવદૂત વાત કરી રહ્યા છે. ક્લિયર? તો તમે સમજી રહ્યા છો હું તમને શું કહું છું મિત્રો. તો આવો આન્સર એમાં આવી શકે છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ બીજું એક બાબત જે તમને આપવામાં આવેલી છે એની આપણે વાત કરીએ. બીજો ક્વેશ્ચન છે, વિચ વન ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ધ ક્વોલિટી ઓફ ધ મધર. બીજા પ્રશ્નનો આન્સર તમે લખી શકો છો કે નીચેનામાંથી કઈ એ માતાની ક્વોલિટી નથી, ખાસ એ ધ્યાન રાખજો, કઈ ક્વોલિટી માતાની નથી એ તમારે લખવાનું છે. છે તો એ ખબર છે પણ નથી કઈ છે એ તમારે ખાસ જણાવવાનું છે, એ તમે ખાસ લખી શકો છો, કારણ કે ઇટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, બરાબર. એ પણ તમને પૂછાઈ શકે છે. જેટલા વિદ્યાર્થીઓએ આજે ક્વિઝમાં ભાગ લીધેલો છે એ બધા જ વિદ્યાર્થીઓને એમનું જે સર્ટિફિકેટ છે એમને મળી જશે. તો જે વિદ્યાર્થીઓએ પ્રયત્ન, બધાએ ખૂબ સરસ પ્રયત્ન કરેલા છે, ઓલ ધ સ્ટુડન્ટ્સ વિલ ગેટ ધેર સર્ટિફિકેટ્સ. પાર્ટિસિપેટ કરેલું છે તો પણ એમને સર્ટિફિકેટ મળશે, પણ તમે જેવું નામ લખેલું હશે એવું જ નામ તમારા સર્ટિફિકેટમાં આવશે, એ એક બાબત ધ્યાનમાં રાખવાની છે. ક્લિયર? તો અત્યારે બધા વિદ્યાર્થી મિત્રોને વિનંતી કે પ્લીઝ રાઇટ યોર આન્સર ઇન ધ ચેટબોક્સ. તમે ચેટબોક્સમાં જવાબ તમારો લખી શકો છો. ઘણા બધા વિદ્યાર્થીઓ પોતાનો આન્સર લખી રહ્યા છે, વેલ ડન, ખૂબ સરસ. મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ આર રાઇટિંગ ધેર આન્સર ઇન ધ ચેટબોક્સ. તો મિત્રો, આવી રીતે પણ તમે તમારો જે આન્સર છે એ લખી શકો છો. ઓકે મિત્રો, અત્યારે જે બીજો જે ક્વેશ્ચન છે એમાંથી કઈ ક્વોલિટી નથી, ઝડપથી જોઈએ. સી કેન રીઝન, ઓકે, સી કેન કોમ્પ્રોમાઇઝ. રીઝન એટલે થિંક લોજિકલી, બુદ્ધિપૂર્વક વિચારી શકે છે, ક્વોલિટી છે જ તે. કોમ્પ્રોમાઇઝ એટલે એડજસ્ટમેન્ટ કરી શકે છે, એ પણ ક્વોલિટી છે. પણ તમે બીજું જુઓ, સી કેન થિંક, એ વિચારી શકે છે, એ પણ છે. પણ સી કેન આર્ગ્યુ, એ આર્ગ્યુમેન્ટ કરતી નથી, ખોટી દલીલો કરતી નથી. તો આપણો ઓપ્શન આવશે ડી. ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 3. Which one of the following pairs of nearest meaning is not correct? નીચે તમને એવો પ્રશ્ન આપેલો છે કે નીચેનામાંથી કઈ જે સમાનાર્થી શબ્દોની જોડી છે એ સાચી નથી. ખાસ ધ્યાન રાખજો મિત્રો, એવો પ્રશ્ન પૂછેલો છે, કઈ જોડી સાચી નથી, બરાબર. Which is not correct અથવા incorrect છે, સાચી નથી, ખોટી છે. તો એમાં what will be your answer, તમારો જવાબ શું આવશે, તમે તમારો આન્સર જે છે એ ચેટબોક્સમાં લખી શકો છો. યુ કેન રાઇટ યોર આન્સર ઇન ધ ચેટબોક્સ. તો આવે ડિનાઇડ અને રિફ્યુઝડ. તો એ તો ઘણા બધા વિદ્યાર્થીઓ ડી કહી રહ્યા છે, એ સાચી જ છે. ટુ ગેટ એંગ્રી, ટુ ગેટ ઇરિટેટેડ, ઓપનિંગ ક્લોઝિંગ અને અટરિંગ સ્પીકિંગ. તો ઇરિટેટેડ અને એંગ્રી, ગુસ્સે થવું, એ સાચું છે. પણ ઓપનિંગ એટલે ખોલવું અને ક્લોઝિંગ એટલે બંધ કરવું, તો આ ઓપોઝિટ છે, એ સિમિલર એટલે કે નિયરેસ્ટ મીનિંગ નથી. એટલે આપણો ઓપ્શન આવશે સી, અટર અને સ્પીક એ તો સમાનાર્થી શબ્દો છે. ક્લિયર? તો આવી રીતે પણ તમે યાદ રાખી શકો છો. તો આવા પ્રશ્નો પણ તમને યાદ રાખવાના છે, કારણ કે આવા જ ક્વેશ્ચન ઘણી બધી વખત તમારા માર્ક જે છે તમને મળતા હોય છે. હવે મિત્રો, ચોથો ક્વેશ્ચન જોઈએ. ઇન ધ ફોર્થ ક્વેશ્ચન તમને આપેલું છે મિત્રો,
यू केन सी हियर तमे जोई सको छो के फोर्थ क्वेश्चन नी अंदर मित्रों तमे तमारो आंसर चेट बॉक्स में लखी सको छो મધર તો કઈ બોલતા નથી કારણ કે એનું તો મોડેલ બનાવી રહ્યા હતા પણ અહીંયા હવે મિત્રો 10 જ મિનિટમાં આપણે આપણો પીરિયડ પૂર્ણ કરીશું બરોબર રિઝલ્ટ ડિક્લેર કરવાનું છે ટોપ 10 લિંક રેન્ક જે છે ડિક્લેર કરવા મને આજે જણાવતા આનંદ થાય છે કે ટોપ 10 માં જે વિદ્યાર્થીઓ આવેલા છે બધાને સરખા ગુણ છે તો ખૂબ સરસ મહેનત કરેલી છે બધા વિદ્યાર્થીઓએ બરોબર અને અહીંયા તમે ટૂંક સમયમાં ઇન અ વેરી શોર્ટ ટાઈમ યુ વિલ ગેટ ધ રિઝલ્ટ તમને જોવા મળશે ટોપ 10 રેન્કમાં બધા જ વિદ્યાર્થીઓને સારા ગુણ આવેલા છે બધાને ખૂબ ખૂબ અભિનંદન વેલ ડન ખૂબ સરસ બધા જ વિદ્યાર્થીઓ પ્રયત્ન કરી રહ્યા છે એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર ઓકે તો આમાં આન્સર આવશે બે જ આવે લોર્ડ અને એન્જેલ પણ કોણ બોલે છે ભગવાન બોલે છે કે એન્જેલ બોલે છે તો આ વાક્ય તમે જોઈ શકો છો કે ઇટ મસ્ટ બી અ ટીયર આંસુ હોવું જોઈએ મેં ત્યાં મૂક્યું હતું નહીં તો આ વાક્ય ભગવાન બોલે છે અને એન્જેલને કહે છે આમાં આપણો ઓપ્શન આવશે એ ત્યાર પછી જોઈએ ફિફ્થ ક્વેશ્ચન વોટ એબિલિટી ડઝ એ મધર હેવ બિસાઇડ્સ થિંકિંગ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમને ટેક્સ્ટ બુકમાં આપેલો છે કે થિંકિંગ એટલે વાંચ વિચાર ક્રિયા ઉપરાંત માતા બીજી કઈ ક્વોલિટી ધરાવે છે ટુ મેનેજ ઓલ હાઉસ હોલ્ડ વર્ક ટુ આર્ગ્યુ એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ ચેલેન્જ એની બડી ટુ એન્જોય એની તો આમાં આવશે આર્ગ્યુ એન્ડ કોમ્પ્રોમાઇઝ બરોબર આર્ગ્યુ એટલે કે કીધું હતું ને કે ઇટ ડઝ નોટ ઓનલી થિંક બટ એ કે રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ એ વિચારી શકે છે બુદ્ધિપૂર્વક થિંક લોજિકલી એન્ડ ઇટ ઓલ્સો કોમ્પ્રોમાઇઝ એડજસ્ટમેન્ટ પણ કરી શકે છે તો આમાં બી ઓપ્શન આવશે ત્યાર પછી સિક્સ્થ જે ઓપ્શન છે છઠ્ઠો જે ઓપ્શન આપેલો છે વોટ ઇઝ ધ ગ્રેટેસ્ટ વર્ચ્યુ ઓફ એ મધર કે માતાની મોટામાં મોટું સદગુણ કયું છે મોટામાં મોટી જે ક્વોલિટી છે એ કઈ છે ફર્સ્ટ છે કાઇન્ડનેસ એન્ડ ટેન્ડરનેસ પોલાઇટ એન્ડ લવિંગ નેચર લવ ફોર ધ ચિલ્ડ્રન એન્ડ એબિલિટી ટુ મેનેજ ઓલ હર ડ્યુટીઝ તો આમાંથી કઈ છે તો પોતાની બધી જ ડ્યુટી છે એ એબલ એટલે કે સી કેન એબલ ટુ ડૂ એની વર્ક ફોર ઓલ ચિલ્ડ્રન એટલે મેનેજ ઓલ હર ડ્યુટીઝ આ આવશે ત્યાર પછી સાતમો જે પ્રશ્ન છે ઇટ ઇઝ અ મિરેકલ ધ લોર્ડ એક્સક્લેમ્ડ સિલેક્ટ ધ નિયરેસ્ટ મિનિંગ ઓફ ધ વર્ડ ગીવન ઇન ધ બ્રેકેટ તમને બ્રેકેટ આ વાક્ય આપેલું છે ઇટ ઇઝ અ મિરેકલ ધ લોર્ડ એક્સક્લેમ્ડ અહીંયા જે બ્રેકેટમાં જે વાક્ય આપેલું છે એક્સક્લેમ્ડ આપેલું છે શબ્દ એનો નિયરેસ્ટ મિનિંગ એટલે એનો સમાનાર્થી શબ્દ શોધવાનો છે તો તમે તમારો આન્સર લખી શકો છો એનો સમાનાર્થી તમે જોઈ શકો છો સરપ્રાઇઝ્ડ એમેઝ અને વન્ડર તો મિત્રો એક્સક્લેમ એટલે આશ્ચર્ય થવું નવાઈ પામવી અજુગતું લાગવું તો એમાં બધામાં સરપ્રાઇઝ પણ આવે એમએસ પણ આવે વન્ડર પણ આવે એટલે આપણો ઓપ્શન આવશે ઓલ ગીવન તમે જો એ વખતે ધ્યાન આપેલું હોય ક્લાસમાં અને બધા જ શબ્દો તમે નોટબુકમાં લખેલા હોય તો તમે આ લખી શકો છો આપણો ઓપ્શન આવશે ઓલ ગીવન એક્સક્લેમ સરપ્રાઇઝ્ડ એમેઝ્ડ અને વન્ડર આ બધાનો મિનિંગ એક સરખો થશે ખૂબ સરસ મિત્રો યુ આર રાઇટિંગ વેલ ડન ખૂબ જ સરસ આઠમો જે પ્રશ્ન છે મધર્સ હેવ સેલ્ફ ક્યોરિંગ પાવર સે વેધર ધીસ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ ઓર ફોલ્સ કે માતાનો જે પાવર છે એ પોતાની જાતે જ સેલ્ફ ક્યોરિંગ એટલે પોતાનું દુઃખ પોતાની જાતે મટાડવું એવું એ પાવર એવી શક્તિ ધરાવે છે તો વાક્ય સાચું છે કે ખોટું તો આપણું જ આ સેન્ટેન્સ છે આવશે મિત્રો ટ્રુ સાચી વાત છે આ પણ તમને ટેક્સ્ટ બુકમાં આપેલું છે મિત્રો ઘણી બધી વખત ટેક્સ્ટ બુકના જ ક્વેશ્ચન પૂછાતા હોય છે તમે જો એના ઉપર બહુ ધ્યાન આપો તમે સારામાં સારા ગુણ મેળવી શકો છો ત્યાર પછી જોઈએ નવમો પ્રશ્ન બટ થ્રી પેજ ઓફ આઈસ વોટ ફોર વોટ એક્સપ્રેશન ઓફ ધ એન્જેલ ડઝ ધ સેન્ટેન્સ સો કે ત્રણ આંખની જોડી શાના માટે તો એન્જેલનું કયું એક્સપ્રેશન એન્જેલનો કયો ભાવ
આ વાક્યમાં દર્શાવવામાં આવેલો છે. તમે તમારો આન્સર લખી શકો છો ચેટ બોક્સની અંદર. તો મિત્રો, આમાં સેટિસ્ફેક્શન સંતોષ નથી, એંગર ગુસ્સો પણ નથી, ક્યુરિયોસિટી અવેરનેસ તો આવી શકે, હા જાગૃતિ છે એની, એટલે કે આ સેલ્ફ કરિંગ પાવરનો એટલે કે જાગૃતિ છે. હેપીનેસ ખુશી તો નથી પણ એ જાગૃતિ છે, એટલે કે એને આતુરતા થાય છે ટુ નો અબાઉટ ધ યુઝિસ ઓફ થ્રી પેર્સ ઓફ આઈઝ. ત્યાર પછી જોઈએ, ફાઇન્ડ આઉટ ધ વર્ડ વિચ મીન્સ નોટ સીન, દેખાવું નહીં, એનો સમાન અર્થી શબ્દ શોધો. તો અપિયર એટલે કે દેખાવું થાય, સીમ એટલે પણ દેખાવું થાય, ડિસઅપિયર તો આવી શકે બરાબર, નોટ ફીલ એટલે આવે નહીં, અનુભવવું નહીં. તો આપણો આન્સર આવશે ડિસઅપિયર. અપિયર એટલે સીન, દેખાવું, અને ડિસઅપિયર એટલે દેખાવું નહીં. તો મિત્રો, આ છે આપણા પ્રશ્નો. બધા જ પ્રશ્નો તમે મિત્રો આનો સ્ક્રીનશોટ લઈ શકો છો, સો દેટ યુ કેન કમ્પ્લીટલી રાઇટ. મિત્રો, આજનું જે હોમવર્ક છે એ તમે આ બધા જ પ્રશ્નો તમારે તમારી નોટબુકમાં લખીને તમે અપલોડ કરી શકો છો. ઘણા બધા વિદ્યાર્થીઓએ ખૂબ ખૂબ સરસ હોમવર્ક આપેલું છે. જે વિદ્યાર્થીઓએ, જે કોઈ પણ વિદ્યાર્થીઓએ પોતાનું હોમવર્ક આપેલું હશે, બધા જ વિદ્યાર્થીઓએ સારામાં સારું કામ કરેલું હશે, ડેઈલી ક્વિઝ આપેલી હશે, એ દરેકને આપણે સ્પેશિયલી હોમ લર્નિંગનું સર્ટિફિકેટ આપવામાં આવશે. એ મહિનાની અંદર તમને તમારા જે મોબાઈલની અંદર મળી જશે. અમુક વિદ્યાર્થીઓને પ્રિન્ટ પણ આપવાના છીએ, જે રેગ્યુલર જોડાયેલા છે 30 વિદ્યાર્થીઓ, એ 30 વિદ્યાર્થીઓને રેગ્યુલર પોતાનું મળશે. તમે બીજા પ્રશ્ન પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, ક્વેશ્ચન નંબર 3, 4 અને 5, યુ કેન ટેક સ્ક્રીનશોટ ઓફ ધીઝ ક્વેશ્ચન્સ. ઓકે મિત્રો, તો આવી રીતે ખૂબ સરસ પ્રયત્ન કર્યો છે. એક બીજી સૂચના, સાંજે મિત્રો 4 વાગ્યે આપણી બીજી ક્વિઝ છે, પૂર્ણ વર્તમાન કાળને પૂર્ણ ભૂતકાળની, સોમ, મંગળ, શુક્ર અને ગુરુવારે જે 4 પીરિયડ આપણે લીધેલા છે 6 વાગ્યે, તો એની ક્વિઝ આપણે આજે 4 વાગ્યે રાખેલી છે. 4 વાગ્યે આપણો છેલ્લો પીરિયડ છે. તો છેલ્લા પીરિયડમાં વધારેમાં વધારે વિદ્યાર્થીઓ જોડાય, સારામાં સારા ગુણ મેળવે, એના માટે બધા જોડાઈ જજો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, 7, 8 એ પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. ઓકે, 6, 7, 8 આનો સ્ક્રીનશોટ તમે લઈ શકો છો ક્વેશ્ચનનો. અને છેલ્લે છે મિત્રો 9 અને 10. તો આ વાત હતી આપણી આજના ક્વેશ્ચનની. હવે મિત્રો, ઇટ ઇઝ ટાઈમ ટુ ડિક્લેર અવર રિઝલ્ટ. આપણું જે રિઝલ્ટ છે એ ડિક્લેર કરવાનો સમય આવી ગયો છે. તો પ્લીઝ બી રેડી ફોર ધ રિઝલ્ટ. રિઝલ્ટ માટે તૈયાર થઈ જાઓ. ઇન અ વેરી શોર્ટ ટાઈમ યુ વિલ ગેટ યોર રિઝલ્ટ. તમને રિઝલ્ટ જોવા મળશે, થોડા જ સમયમાં તમને રિઝલ્ટ જોવા મળશે. મિત્રો, અહીંયા આપણે સૌથી પહેલાં 11 થી જે 97 માર્ક્સ 98 નામ છે એ આપણે ડિક્લેર કરવાના છે. તો મિત્રો, તમે જોઈ શકો છો ટોપ 10 રેન્ક આપણે પછી આપણે એનાઉન્સ કરીશું છેલ્લે. સૌથી પહેલાં જે અહીંયા નામ છે એ 11 થી જે બીજા વિદ્યાર્થીઓ છે એમના નામ છે. તો તમે જોઈ શકો છો મિત્રો કે કઈ રીતે અહીંયા નામ આવી શકે છે. ક્લિયર? તો તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા જે છે 11મો જે રેન્ક છે, 11th રેન્ક, એ જે રેન્ક છે સુમિત જસુભાઈ ઝાંઝમેરા 45 માર્ક, ખૂબ સરસ પ્રયત્ન. ત્યાર પછી રાણા કેવલ ધર્મેન્દ્રભાઈ 40 માર્ક્સ, પૂજા થાનકી 40 માર્ક્સ, દેતુદા વિશાલ 40 માર્ક્સ, મકવાણા તુલસી અજયભાઈ 2 વખત આપેલું છે ક્વિઝ 40 માર્ક્સ, પુથુવાલા અબ્દુલ કાદિર 35 માર્ક, શેખ લેવબામ ઇમરાનભાઈ 35. 25 માર્ક સુધી આપણે બોલીશું અને 25 ઉપરના માર્કો એને પ્રણામ બતાવ મળશે. પરમાર હર્ષિત 35. ત્યાર પછી બીજા જે કેટલાક વિદ્યાર્થીઓ છે તમે એમનું રિઝલ્ટ જોઈ શકો છો. ઝડપથી તમે તમારા નામ છે ફાઇન્ડ આઉટ કરી લો અને પછી તમને રિઝલ્ટમાં તમને એ મળી જશે. ક્લિયર? ત્યાર પછી જે બીજા પણ જે નામ છે, પરમાર હર્ષિત આવી ગયું, પરમાર હર્ષુખભાઈ મોકરિયા, પાર્થ મોકરિયા, રાઠોડ આદિત્ય, હર્ષિત ભરતભાઈ, પરમાર સતીશ, આ બધાને 35 છે. નહીં, પ્રિયા જગદીશભાઈ, રાઠોડ માધવી, મોકરિયા પાર્થ, પ્રાચી નથુભાઈ, રાઠોડ અજય. ત્યાર પછી જે બીજા વિદ્યાર્થીઓ છે એના 29 થી, હર્ષિત ચાવડા, દયા ચાવડા, જીત લાલોતરા, ગીતાબેન ધરુવાડિયા, અંજલિ, આ 30 માર્ક, કોપરાણા રિદ્ધિ 30 માર્ક. હવે 25 વાળા, સોલંકી ઉર્વશી, સોલંકી તૃપ્તિબેન, દેત્રોજા સુમિત, આરિફ જાડેજા, વિશ્વાબા આદમની, આરજુ અસગરભાઈ પટેલ, માનવ, ભાવિશાબેન ઠાકોર, આદિત્ય મનસુખભાઈ રાઠોડ, ડાભી વિશાલકુમાર, રમેશભાઈ જાડેજા, કિંજલબા, સમીરભાઈ, અનવરભાઈ મલિક, આ બધા જ વિદ્યાર્થીઓને 25 ઉપર છે. બીજા વિદ્યાર્થીઓનો માર્ક પણ તમે જોઈ શકો છો. થોડી જ વારમાં તમને મિત્રો ટોપ 10નું જે લિસ્ટ જે છે એ તમને તમારા સ્ક્રીન ઉપર જોવા મળશે. તો 68 જેટલા વિદ્યાર્થીઓ છે. અને ત્યાર પછી ઝડપથી તમે સ્ક્રીનશોટ લઈ લો, પછી બીજું આગળ બતાવું છું. અને છેલ્લે છે મિત્રો,
69 to 88 બરાબર. તો આટલા વિદ્યાર્થીઓ છે એમના પણ તમને માર્ક અહીંયા દર્શાવવામાં આવેલા છે. તો આ બધા જે ગુણ છે એ મિત્રો તમે જોઈ શકો છો. યુ કેન સી હિયર ઓલ ટાઈપ્સ ઓલ ધીસ માર્ક્સ. અને હવે મિત્રો થોડા જ સમયની અંદર છેલ્લા જે આ વિદ્યાર્થી મિત્રો છે એના પણ તમે ગુણ અહીંયા જોઈ શકો છો. ઇન અ વેરી શોર્ટ ટાઈમ યુ વિલ ગેટ યોર રિઝલ્ટ અબાઉટ ટોપ 10. જે વિદ્યાર્થીઓ છે એમનું પણ તમને લિસ્ટ જે છે એ તમને થોડા સમયમાં જોવા મળશે. એ પહેલાં મિત્રો ખાસ સૂચના સાંભળી લો કે સાંજે 4:00 થી 4:45 પરફેક્ટ પ્રેઝન્ટ અને એટલે કે પૂર્ણ વર્તમાન કાળ અને પ્રેઝન્ટ પરફેક્ટ અને પાસ્ટ પરફેક્ટ આની આપણે ક્વિઝ રાખેલી છે. તેમાં દરેક વિદ્યાર્થીઓ જોડાઈ જાય એવી સાંજે સૌથી વહેલા જેથી કરીને બધા જ વિદ્યાર્થી પોતાની ક્વિઝ આપી શકે એના માટે બધાને વિનંતી કે સમયસર જોડાઈ જજો. કારણ કે એ જે છે એની અંદર આપણે વાત કરવાની છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને હવે મિત્રો નાઉ ઇટ ઇઝ ટાઈમ ટુ ડિક્લેર ધ ટોપ 10. સો પ્લીઝ બી રેડી ફોર મિત્રો જે વિદ્યાર્થીઓના ટોપ 10 રેન્ક આવે એ બધાને વિનંતી કે તમે બધા જ વિદ્યાર્થીઓને કોંગ્રેચ્યુલેશન લખી શકો છો. સાંજે મિત્રો આપણે ફરીથી કહું છું સાંજે 4:00 થી 4:45 ક્વિઝ છે એમાં બધા જોડાઈ જજો બરાબર. અને પછી આપણે આગળ વાત કરીએ છીએ. ઓકે મિત્રો અહીંયા ટોપ 10નું રિઝલ્ટ છે. યુ કેન સી હિયર સૌથી પહેલો બધાને 45 માર્ક્સ આવેલા છે અને પહેલો નંબર છે અગારા ગણેશ રાણાભાઈ ગવર્મેન્ટ હાઈસ્કૂલ રાવડિયાવદર 45 માર્ક્સ. રાજવી પટેલ નીલકંઠ વિદ્યાલય લીમડી 45 માર્ક્સ. પ્રતિક વિજયભાઈ ધામેજા પ્લાઝમા ઇન્ટરનેશનલ સ્કૂલ જૂનાગઢ 45. આરપીપી ગર્લ્સ હાઈસ્કૂલ સુરેન્દ્રનગરમાંથી ખાંડલા દ્રષ્ટિ કમલેશભાઈ 45 માર્ક્સ. યુ કેન રાઇટ કોંગ્રેચ્યુલેશન ટુ ઓલ ઓફ યુ. બધાને તમે કોંગ્રેચ્યુલેશન કહી શકો છો. ત્યાર પછી ખાંડીવાર પૂજા હસમુખભાઈ સોરડી તાલુકો ધ્રાંગધ્રા 45 માર્ક્સ. ગવર્મેન્ટ હાઈસ્કૂલ રાવડિયાવદરમાંથી દેથડિયા રોહિત પ્રવીણભાઈ 45 માર્ક્સ. આરએમએસએ રાવડિયાવદરમાંથી અગેઇન દેથડિયા સુમિત અશોકભાઈ 45 માર્ક્સ. રૂહાલ નંદિની દેવજીભાઈ મોડેલ સ્કૂલ માધાપર ભુજ કચ્છમાંથી 45 માર્ક્સ. ખાંડીવાર પૂજા હસમુખભાઈ સોલડીમાંથી ધાંગધ્રા તાલુકો જિલ્લો સુરેન્દ્રનગર 45 માર્ક્સ. અને અરવિંદ ખોડાભાઈ પરમાર શ્રી ફિડેશ્વરી વિદ્યા મંદિર 45 માર્ક્સ. તો આ બધા જે વિદ્યાર્થીઓ ટોપ 10માં આવ્યા છે એ બધાને કોંગ્રેચ્યુલેશન. આવી રીતે આગળ વધો આપણા ક્લાસમાં જોડાઈ જાઓ એવી બધાને શુભેચ્છાઓ અને બધાને બેસ્ટ ઓફ લક. સાંજે પાછા આપણે 4 વાગ્યાના પીરિયડમાં મળીએ છીએ. થેન્ક યુ. બધાને લિંક શેર કરો.